वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुर दसमो तरंग पात्रीसमो आपने श्रवण करिए छे। सदगुरु आधारानंद स्वामी आ तरंग में प्रसंग लखे छे। हरिजन पूजा कर रहे संजा वखत भई जो मसालाए ते ही वारही जन उभे भये सोवु। हरिजन पूजा कर रहे संजा वखत भई सो मसाल आए ते ही वारही जन उभे भये सोवु। भुजनगर में भगवान श्रीहरि बिराजमान छे। भव्याति भव्य रंगोत्सव थयो छे। रंग क्रीड़ा करी प्रभुए हमीर सरोवर में स्नान कर्यु छे। संतो भक्तोए आखो रंग मंडप साफ सूफ करी तैयार करी सरस मजानो झूलो बांध्यो छे। संतो भक्तो भेगा थया। मुक्तानंद स्वामीए धर्मनियमनी अद्भुत वातो करी भगवान श्रीहरि पधार्या। झूला पर बिराजमान थया। भगवान श्रीहरिए आत्मानु कल्याण थयेवी सत्संगना महिमा विशेनी अद्भुत वातो करी। पछी बधा भक्तोने पूजा करवी हती। बधा भक्तो पूजा करवा आव्या। पूजा बाद संध्या आरती थई। संध्या आरती बाद धून थई। झूला उपर भगवान श्रीहरि ऊभा थया। हिंडोळा उपर ऊभा थया। ताळी पाडता जाय धून करावता जाय दीवाना बनी मस्ताना बनी भगवान श्रीहरिए बे घड़ी सुधी एटले के 48 मिनिट्स एटले आजनी भाषा में ऑलमोस्ट एक कलाक आटली वार सुधी प्रभुए धून करावी। आधारानंद स्वामी कहे छे बस भगवाननुं नाम एक ज एवुं छे। तुलसी जग में आय के कर लीजे दो काम देने को टुकड़ा भला लेने को हरिनाम। आ जगत में बेज काम करवा जेवा छे। देवानी इच्छा थाय तो कोईकनु भलू थाय एवं कंक आपी दईए अने लेवानी इच्छा थाय तो भगवाननु नाम लई लईए। डोंगरेजी महाराज एम कहता કે કળિયુગના જીવો માટે એક જ કામ કરવા જેવું છે। એક જ કામ, તમને દુઃખ આવે નારાયણનું નામ લો, સુખ આવે નારાયણનું નામ લો, મૂંઝવણ થાય નારાયણનું નામ લો, ઝઘડાઓ થાય નારાયણનું નામ લો। આગ લાગી હોય એમાં લાકડા નાખો, કેરોસીન નાખો, ઘી નાખો, શું દશા થાય? એક તો ઝઘડા થતા હોય એમાં પાછા બોલ 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 કરી લાંબો દોરો અને લાંબી જીભ જેમ ઘૂંચવાઈને એમ એવા ઘૂંચવાડા ઊભા થઈ જાય, એવા ઘૂંચવાડા ઊભા થઈ જાય। ઝઘડાનું મૂળ કશું જ નથી હોતું। કેટલા હરિભક્તોના ઘરના પ્રશ્નો મેં સાંભળીએ ને અમને હસવું પણ આવે અને થોડું રડવું પણ આવે। હસવું એ વાતનું આવે
કે કોઈ વાત છે જ નહીં એવી ઝઘડા જેવી, અને રડવું એ વાતનું આવે કે સારા હરિભક્ત હોય, સમજણવાળા સત્સંગી કહેવાતાને ગણાતા હોય, મોટા હરિભક્ત તરીકે પંકાતા હોય, અને એવાના ઘર સળગતા હોય, હોળીની જેમ સળગતા હોય, ત્યારે દુઃખ પણ થાય. વાલા ભક્તો, આ કથા છે ને એ તો જ કામ લાગશે. હું હજારો વખત આ વાત બોલ્યો છું, મારા અનુભવની છે, શાસ્ત્રોનો સાર છે. કાન સુધી પહોંચેલી કથા કામ નથી લાગતી, કાળજા સુધી પહોંચેલી જ કથા કામ લાગે છે. રસોઈ ગમે એટલી સારી બનાવો, ગમે એટલી સારી મીઠાઈ બનાવી હોય, પકવાન મિષ્ટાન બધું હોય, પણ આંખથી જોયા જ કરો, ભૂખ નથી ભાંગવાની. ભૂખ ભાંગવા માટે એક જ નિર્ણય છે, એક જ નિર્ણય, શું? તમારે ભોજન જમવું પડશે, ભોજન કરવું પડશે, તો જ ભૂખ ભાંગશે. એમાં કથા આપણી વ્યથા તો જ ટાળશે, ને કાળજા સુધી લઈ જવી પડશે. આ કથાને આપણું જીવન બનાવી દેવી પડશે, જીવનમાં ઉતારવી પડશે. માટે ભક્તો, સ્વામીએ ભગવાનના નામનો એટલો સરસ મહિમા લખ્યો, અને સ્વામી એક ટકોર પણ કરી કે જેને જે અવતાર મળ્યા છે, જેને જે પ્રભુનું નામ મળ્યું છે, તે સૌને પોતપોતાનું નામ વાલું હોય, અને ભગવાનનું નામ છે તેનાથી કામ થાય જ છે, એમાં ભગવાનનું મૂકેલું ઐશ્વર્ય છે. માટે દરેક નામ ભગવાનના, એ ભગવાનની કંઈક ભક્તિ કરનારા જીવો માટે બળ આપનારા છે. માટે કોઈક નામની નિંદા કરી, કોઈક ભક્તની ટીકા કરી, અને એમાં જે પડે છે ને એના ઉપર ભગવાનનો રાજીપો થતો નથી. ગુરુજીની આ ત્રણ વાત બધાએ યાદ રાખવા જેવી છે કાયમ માટે. રિસ્પેક્ટ ઓલ, દરેક વ્યક્તિને, દરેક વ્યક્તિના વિચારોને, દરેક ધર્મને, દરેક ધર્મના સિદ્ધાંતોને 100% આપણે આદર આપવો જ જોઈએ. રિસ્પેક્ટ ઓલ, ફોલો વન. પણ એ પણ ભૂલવું ન જોઈએ કે બધી જગ્યાએ ખાડા કર કર કરીએ, પાણી ક્યાંય ન નીકળે, 100 જગ્યાએ 5-5 ફૂટ ખોદીએ, ખાલી મહેનત થાય, પાણી ન મળે. પણ ગમે તેવી સૂકી ભલે ધરતી હોય, પણ એક જ જગ્યાએ 500 ફૂટ ઊંડા ઉતરી જઈએ તો? માટે ફોલો વન અને હેટ નન, અનાદર કોઈનો નહીં. નિંદા, ટીકા, કુથલી, ઝઘડો, મારું તારું, એમાં ભગવાનનો ભક્ત પડતો જ નથી, અને પડે છે એ ભગવાનનો ભક્ત કહેવાતો પણ નથી. આવો, સ્વામીએ આ ટકોર કરી, ભગવાનના નિશ્ચયની વાત કરી, નારાયણ ધૂન થઈ રહી, પછી બધા સંતોએ કીર્તન ભક્તિ કરી. હવે જે વાત આવે છે થોડી ધ્યાનથી સાંભળજો, ઘણા બધા ભક્તોને પ્રેઝન્ટેશન બહુ સરસ સમજવું છે. તમારા બધા પ્રશ્નો આપણે લઈ લેશું. 25મી ચોપાઈથી આધારાનંદ સ્વામી લખે છે, જેનું અંતઃકરણરૂપે દ્વાર અત્યંત સ્વચ્છ હોય અને નિરાવરણ હોય, તેઓ જ્યારે અંતર સન્મુખ જુએ છે ત્યારે તેમને પ્રથમ તો અપાર પ્રકાશ દેખાય છે. જીવની બધી વૃત્તિઓ જ્યારે એક થઈ જાય ત્યારે મૂર્તિનું ધ્યાન કરતાની સાથે અંતરમાં પ્રકાશ દેખાવા લાગે. બે વાત આવી, એક અંતરરૂપી, અંતઃકરણરૂપી દ્વાર સ્વચ્છ અને નિર્મળ થાય ત્યારે અંતરમાં અપાર પ્રકાશ દેખાવા લાગે, અને જીવની બધી વૃત્તિઓ એક થાય ત્યારે મૂર્તિનું ધ્યાન કરે ને એ ધ્યાનમાં પ્રકાશ દેખાય. કીર્તન ભક્તિ ચાલે છે, સંતો એવી સરસ મજાની મહારાજની મૂર્તિને સંભાળી કીર્તન ભક્તિ કરે છે. એ મૂર્તિ તમારે મારા શ્યામ શોભા ધામ છે, છબી પરવારો કોટિક કામ મન અભિરામ છે, છબી પરવારો
કોટિક કામ મન અભિરામ છે. મહારાજની મૂર્તિને સંભાળી કીર્તન ભક્તિ થઈ રહી છે. એમાં જે સમાધિવાળા સંતો હતા, એટલે કે જેનું અંતઃકરણ નિર્મળ હતું, એવા સંતોને અંતરમાં એવો પ્રકાશ દેખાવા લાગ્યો. તમામ વૃત્તિઓ ઇન્દ્રિયોની એક થઈ ગઈ અને અપાર પ્રકાશના મધ્યમાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું મહાસુખ લેવા લાગ્યા. અંતરમાં અપાર આનંદ અનુભવવા લાગ્યા. આજનો માણસ ઉપરથી ગમે એટલો હેલ્ધી હેપી દેખાતો હોય, પણ અંતરથી આગ લાગે છે જીવ પ્રાણી માત્રને. કેવી આગ લાગે છે આપણે જાણીએ છીએ. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મે, કોઈ સુખી નથી, કોઈ સુખી નથી. અરે સંતોએ લખી નાખ્યું, બિના વિવેક એ ભેખ સબ દુખિયા. સાધુ થયા હોય પણ વિવેક નથી, સમજણ નથી, એ પણ દુખી છે. ઉધો સંત સુખી સંસાર મે, સંત સુખી સંસાર મે. સાચા સંત એટલે કે સમજણવાળા ભગવાનના સંત અને ભક્ત એ જ સુખી છે. એ કઈ સમજણ? આપણું આ શરીર શું છે એ સમજવા માટે આપણે થોડી આની એક બે વાતો વાંચી લઈએ અને પછી પ્રેઝન્ટેશન ચાલુ કરીએ. અંતઃકરણ એટલે શું? અંતઃકરણ ચોખ્ખું કેવી રીતે થાય? વચનામૃતમાં મહારાજે બધી વાતો કરી છે. આ જગતનો મોટામાં મોટો કચરો, કચરાપેટી ગણો જે ગણો, તે એ માણસનું મન છે. એનું જ નામ અંતઃકરણ. મન, બુદ્ધિ, ચિત્તને અહંકાર, એને ચોખ્ખા કરવાના છે. કરોડો જન્મથી જીવ ભટકતો ભટકતો આવે છે અને કરોડો જન્મના કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા, અહંકાર, આસક્તિ, સ્ત્રીની આસક્તિ, ધનની આસક્તિ, રૂપની આસક્તિ, રસની આસક્તિ, સ્પર્શની આસક્તિ, ગંધની, કરોડો જન્મની ભેગી થઈ છે. કઈ જગ્યાએ? અંતઃકરણમાં. અને એ કચરા પેટી આ કોરોના વાયરસ છે ને, તમે જાણો છો, એક વ્યક્તિને થાય, એ વ્યક્તિના સંપર્કમાં બીજી વ્યક્તિ આવે ને લાગી જાય છે. અને કેવો સ્પ્રેડ થાય છે તમે જુઓ છો. આવી ચેપી વૃત્તિ છે કારણ શરીરની, અને એ કારણ, એ વાસના જીવ પ્રાણી માત્રને દુઃખ આપે છે. સાંભળો ત્યારે. આવી રીતે અંતરવૃત્તિથી મૂર્તિનો અને જીવનો તે પ્રકાશ દેખાવા લાગે છે. જે ધ્યાનના અંગવાળા મોટા મુક્તો અને ભક્તો થયા, જેમાં આપણે યાદ કરીએ અબજી બાપાશ્રી, નારાયણ મામાશ્રી, આ મોટા મુક્તો, ગોપાળાનંદ સ્વામી, આપણા આત્માનો પણ પ્રકાશ છે અને પરમાત્માનો પણ પ્રકાશ છે દાદા. પહેલા અંતઃકરણ શુદ્ધ થાય ને એટલે આત્માનો પ્રકાશ દેખાય, પછી જેમ જેમ ભગવાનનો નિશ્ચય દ્રઢ થવા લાગે ને એટલે ભગવાનની મૂર્તિનો પ્રકાશ દેખાવા લાગે, અને મૂર્તિનો પ્રકાશ દેખાવાનું શરૂ થાય એટલે મહાસુખ. પછી દુનિયાની કોઈ વ્યક્તિ કે વસ્તુ પછી એને દુઃખી ન કરી શકે. આત્માનું સુખ થોડું છે, અલ્પ છે, અને પરમાત્માનું સુખ અનંત છે, અક્ષય છે, જેનો નાશ ન થાય એવું છે. તો આવો, કાલનું જે પ્રેઝન્ટેશન હતું આપણે પહેલી સ્લાઇડથી શરૂ કરીએ. મહત્વની એ વસ્તુ છે બેઝિક ઇન્ફોર્મેશન, એટલે કે પાયાની સમજણ કઈ આપણે શીખવી જોઈએ, જાણવી જોઈએ. ભગવાનના દરેક ભક્તોએ આ વસ્તુ યાદ રાખવી જ જોઈએ એવી બાબત છે. આઈ એમ સોલ, હું આત્મા છું.
આત્મા એટલે શું? ચૈતન્ય. ચૈતન્યની ત્રણ કેટેગરી છે, જીવ, ઈશ્વર અને બ્રહ્મ. જે માયાને આધીન છે એ બધા જીવ છે. માયાને આધીન એટલે જેને જન્મ અને મૃત્યુમાં જવું જ પડે, એનાથી બહાર નીકળી ન શકે. ફરજિયાત માતાના પેટમાં જવું પડે, જન્મ લેવો પડે, આ જગતના સુખ દુઃખ ભોગવવા પડે અને મરવું પડે. અને જે માયાને આધીન નથી પણ માયા સાથે જોડાયેલા છે એ બધા ઈશ્વરો છે, આ બ્રહ્માંડના સંચાલકો. વિરાટ નારાયણ છે, પ્રધાન પુરુષ છે, વિરાજ પુરુષ છે આ બધા. અને જે માયાથી પર થઈ ગયા છે એ બ્રહ્મ છે, અક્ષરધામના મુક્તો છે, અનાદિ મુક્તો છે. આપણે આત્મા છીએ. હવે નક્કી એ થઈ ગયું કે આપણે ઈશ્વર પણ નથી, બ્રહ્મ પણ નથી. હવે આપણી પાસે શું બનવું છે, લક્ષ્ય નક્કી કરવાનું છે. તો આપણું લક્ષ્ય છે વચનામૃતના આધારે આપણે બ્રહ્મ એટલે કે અક્ષરધામના મુક્ત, ભગવાનના દાસ, ભગવાનના નિત્ય સેવક બનવું છે. માયાથી મુક્ત થઈ પરમાત્માના ભક્ત બનવું છે. કેવી રીતે બનાય એના માટે હવે આપણે બીજા નંબરની સ્લાઇડ, હુ એમ આઈ, થોડું આપણે પાયાથી શરૂ કરીએ છીએ. આપણે કોણ છીએ? તો આ વાતનો જવાબ આપવોને બહુ અઘરો છે. આપણે આપણી જાતને જ નથી ઓળખી શક્યા અને પરમાત્મા સુધી પહોંચવાની વાતો કરીએ છીએ. અમારી સંતોની સભામાં બપોરે વાતો થાય, એમાં ઘણી બધી વાતો, આપણે હજી ઘોડિયામાં સૂતેલા બાળક જેવા છીએ અને મેરેથોનમાં દોડવાની વાતો કરીએ છીએ. એટલે જ મેં કહ્યું ને, બીજાની ભૂલ જોવા કરતાં, બીજો શું કરે છે વિચારવા કરતાં, મારે શું કરવું છે, મારે ક્યાં સુધી પહોંચવું છે, હજી કેટલું અંતર કાપવું છે, હજી કેટલું અંતર કાપવાનું બાકી છે, મારું લક્ષ્ય શું છે, હું કેટલે પહોંચ્યો છું, હજી કેટલું મારે ચાલવાનું બાકી છે, આ ધ્યાન આપણે અખંડ રાખવું જોઈએ. આત્મા આપણે બધા છીએ, પણ બીકોઝ ઓફ ફલ્લી ડિઝાયર્સ કોઝલ બોડી ફર્મલી કવર્સ ધ સોલ. કારણ શરીર આત્માને ઢાંકી દે છે. એટલી હદ સુધી કારણ શરીર આત્માને ઢાંક્યું છે, આત્માને પોતાને ખબર જ નથી કે હું આત્મા છું. ત્યાર પછીની સ્લાઇડ, સ્લાઇડ નંબર 3. હવે આત્માની સાથે ત્રણ શરીર જોડાયેલા છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. પણ થયું છે શું? કારણ શરીર આત્મા સાથે એકરસ થઈ ગયું છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે કારણ શરીર અને આત્મા એક થઈ ગયા છે. એટલે સટલ બોડી સૂક્ષ્મ શરીર, ગ્રોસ બોડી એટલે સ્થૂળ શરીર. હવે આ ત્રણ શરીર શું છે એ બધું આપણે સમજશું. આજે એક બહુ સરસ પ્રશ્ન હરિભક્તોનો આજે મને આવ્યો, ફોનમાં વાત કરતા હતા કે સ્વામી આ ત્રણ શરીરની તમે વાત કરી પણ શરીર શું છે એ તો કીધું નહીં. શરીર કેવી રીતે ખબર પડે? સ્થૂળ શરીર એટલે શું, સૂક્ષ્મ શરીર એટલે શું, કેમ ખબર પડે? આપણે આજે બધું લેશું. કાલે પ્રેઝન્ટેશન થોડું અધૂરું હતું. ચોથા નંબરની સ્લાઇડ. હવે આમાં તમે ત્રણ શરીર સમજી ગયા. વાસના ક્યાં છે? તો કારણ શરીરમાં પડી છે. કારણ શરીર આત્મા સાથે એક થઈ ગયું છે, આત્માને ઢાંકી દીધો છે એટલી હદ સુધી આત્માને ખબર નથી કે હું આત્મા છું. એટલા માટે એ આત્મા જે પરમાત્મા માટે જ છે, પરમાત્માનો અંશ છે, એ આત્મા પરમાત્માને છોડી કોઈ સ્ત્રીને, કોઈ ધનને, કોઈ પદાર્થને ઝંખતો થઈ ગયો છે. હું બધું દ્રષ્ટાંત દ્વારા સમજાવીશ, પણ આપણે થોડું થોડું આ સ્લાઇડો જોઈ લઈએ. હવે એ આત્મા સાથે વાસના જોડાયેલી છે, પરિણામ શું આવે? સુખ, દુઃખ, માન, અપમાન, હાનિ, લાભ, યશ, અપયશ, આ બધા દ્વંદ્વો છે ને એને નડ્યા જ કરે. સુખ મળે તો પણ એ હેરાન થાય, દુઃખ પડે તો પણ હેરાન થાય. વચનામૃત લૂકનું અને હિમનું. મહારાજ એમ કહે, શિયાળાનો હિમ પડે ને તો પણ ઘણા મરી જાય, ઉનાળાની લૂ લાગે ને તો પણ ઘણા બધા મરી જાય. એવી રીતે અતિ સાનુકૂળ પંચવિષય મળે ત્યારે જીવ કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે,
તો એમ જાણવું શિયાળાની હિમ લાગી અને સત્સંગમાંથી પડી ગયો. સુખ પણ સત્સંગમાંથી પાડે છે. બધું સાનુકૂળ મળી જાય, મનગમતું મળી જાય, ઈચ્છા પ્રમાણેનું મળી જાય એવા જીવ કેટલા બધા સત્સંગમાંથી પડી ગયા છે. પ્રાર્થનાઓ કરી હોય, મહાપૂજાઓ કરી હોય, આશીર્વાદ મળ્યા હોય સંતોના, તેમ છતાં ઈચ્છા પૂરી ન થાય અને બધું અવળું પડે, દુઃખ દુઃખને દુઃખ આવે, તો પણ ઘણા સત્સંગમાંથી પડી જાય. તો સમજવું, ઉનાળાની લૂ લાગી અને સત્સંગમાંથી પડી ગયા. આ બધો વાસનાનો ખેલ છે. અને એ વાસના શું કરે છે? જો વાસના નથી ટળી તો દેહનો અંત આવે ત્યારે કારણ શરીર અને સંચિત કર્મને ધ્યાનમાં લઈ ભગવાન એને નવો દેહ આપે છે. માણસના દેહમાંથી કોઈ સર્પના દેહમાં પણ જાય, કોઈ સિંહના દેહમાં પણ જાય, હાથીના દેહમાં પણ જાય, ટૂંકમાં 84 લાખ યોનિમાં ભટકતા 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 પાછો માણસના દેહમાં આવે. અને જો વાસના ટળી ગઈ છે તો જોવાનું જ નથી. કારણ શરીર છૂટું પડી ગયું એટલે સૂક્ષ્મ અને સ્થૂળ તો એની મેતે છૂટા પડી જવાના. કારણ શરીરનું નામ કારણ એટલા માટે છે કે કારણ શરીર જ જન્મ મૃત્યુનું કારણ છે. કારણ શરીર જ દુઃખ અને સુખનું કારણ છે. કારણ શરીર જ સ્થૂળ અને સૂક્ષ્મનું કારણ છે. સમજાણું દાદા? એનું નામ છે કારણ શરીર, કોઝલ બોડી. એ કોઝ છે. કેનું કોઝ છે? સુખ અને દુઃખ આવે છે એનું કારણ કોણ છે? કારણ શરીર. જન્મને મૃત્યુ ચાલુ છે એનું કારણ કોણ છે? કારણ શરીર. સ્થૂળ અને સૂક્ષ્મ સાથે આપણે જોડાઈ ગયા છીએ, એને જ આપણો દેહ આત્મા માની લીધો છે, એનું કારણ પણ કોણ છે? કારણ શરીર. કારણ શરીર એટલે શું? તો ઈચ્છાઓ. હમણાં તમને બધું સમજાવીશ. મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. ત્યાર પછીની સ્લાઇડ છે. વાસના ટળે તો જીવ બ્રહ્મ થાય. એટલે કે જીવ વાસના, આસક્તિ, કર્મ, મહારાજ એમ કહે છે જીવ સાથે એકરસ થયેલા જે કર્મ છે એને જ સ્વભાવ કહીએ, એને જ પ્રકૃતિ કહીએ, એને જ વાસના કહીએ. જે કર્મ કર્યા વિના તમે જીવી જ નથી શકતા. ચોરને ખબર છે ચોરી કરવી એ ખોટું છે, પકડાઈશ તો માર ખાવો પડશે, તો પણ એને એ કર્યા વિના ચાલતું નથી. આ દ્રષ્ટાંત સમજાય. સ્ત્રીમાં આસક્ત છે એને પણ આ જ ખબર છે. મહાભારતની એક નાની કથા. પાંડુ રાજા મહાન પરાક્રમી હતા, ધર્મનિષ્ઠ હતા, શાસ્ત્રના અભ્યાસી હતા, સત્ય અસત્યના વિવેકી હતા, ઉદાર પણ એવા હતા. એમના મોટા ભાઈ અંધ હતા, ધૃતરાષ્ટ્ર એનું નામ. રાજાને એમ થયું કે હું તો આટલી મોટી ગાદી ભોગવું છું, વૈભવ ભોગવું છું, મારા મોટા ભાઈ આંધળા છે, એને પણ ક્યારેક આ ગાદીનો લાભ મળે એવું બાનું બનાવી હું થાકી ગયો છું, થોડા દિવસ હું જંગલમાં જઈ આરામ કરું. એમ કરી પોતાની બંને પત્નીઓ કુંતાજી અને માદ્રી બંને પત્ની સાથે પાંડુ રાજા જંગલમાં રહેવા માટે જાય અને મોટા ભાઈને ગાદી સોંપી દે થોડા દિવસ માટે. આવા ઉદાર હતા. જંગલમાં ગયા, શિકાર કરવા નીકળ્યા છે. એક ઋષિનો શિકાર કર્યો, ભૂલથી ઋષિને બાણ વાગી ગયું. ઋષિએ શાપ આપ્યો કે તું પણ તારી મનપસંદ સ્ત્રીને જ્યારે અડીશ ત્યારે તુરંત તારા પ્રાણ જશે. પાંડુ રાજાને આવો શાપ આપ્યો. પાંડુ રાજાએ શાપ સાંભળ્યો છે, ઋષિ કેવા પરાક્રમી હતા એ જાણે છે. બે પત્ની હતી, ઘરે આવી પોતાની મનપસંદ સ્ત્રી માદ્રીને કહ્યું કે દેવી આવો શાપ થયો છે, માટે તમે હમણાં સાવચેત રહેજો, મને પણ સાવચેત રાખજો. કુંતાજીને પણ વાત ખબર છે, પાંડુને પણ ખબર છે. ત્રણ કુટિયા અલગ અલગ કરી, એકમાં પાંડુ રાજા, એકમાં કુંતાજી, એકમાં માદ્રી રહે છે. તેમ છતાં મહાભારત એમ કહે છે પાંડુ જાણે છે. પાંડુ રાજા જેવા મહાન જ્ઞાની રાજાની વાત કરું છું, આજના પાંડુઓની નહીં દાદા, આજના પાંડુની તો વાત જ ન થાય. આસક્તિ એટલે શું? વાસના એટલે શું? કારણ શરીર એટલે શું? પાંડુ રાજાને ખબર છે, ઋષિનો શાપ છે, માદ્રીને તો અડતા જ નથી, દૂરથી જ એને જુએ છે, પણ એક દિવસ રહી ન શક્યા. માદ્રીનો સ્પર્શ કર્યો, ઋષિનો શાપ હતો, પાંડુ રાજાનું મૃત્યુ થયું,
બહુ નાની ઉંમરમાં પાંચ દીકરાઓ રખડી પડ્યા અને આપણે જાણીએ છીએ આખું મહાભારત પાછળ સર્જાયું. એટલે કે જીવ સાથે એકરસ થયેલા કર્મ એનું જ નામ સ્વભાવ, પ્રકૃતિ, વાસના અને આસક્તિ. આ જ્યાં સુધી છે ને ત્યાં સુધી આત્મા બદ્ધ જ રહેવાનો છે, આ લોકમાં જ ભટકવાનો છે. પણ હા, એમાંથી અશુભ વાસના ટાળે, શુભ વાસના રાખે. દાન, ધર્મ, કર્મ, પુણ્ય, પરોપકાર આ બધા સારા જ કર્મો કરે, પણ નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ ન કરી હોય, ઐશ્વર્ય માટે કરી હોય, તો એ જીવ ઈશ્વર કોટીને પામે, એટલે કે માયાને આધીન જ રહે છે પણ માયાથી મુક્ત નથી થતો, પરંતુ નિર્વાસનિક થઈને, નિષ્કામ થઈને ભગવાનની ભક્તિ કરે, કેવળ ભગવાન રાજી થાય એના માટે જ ભગવાનની પૂજા, સેવા, ધર્મનિયમ પાળતો હોય, તો પરિણામ શું આવે? પરિણામ એ આવે, એ આત્મા મૃત્યુ પછી મુક્તિને પામે, એટલે કે ભગવાનના ધામને પામે, એટલે કે પોતે બ્રહ્મ બની જાય અને અક્ષરમુક્ત બની જાય અને કાયમને માટે પરમેશ્વરના મહાસુખનો ભોગતા બની જાય. હવે બ્રહ્મ છે એમાં પણ બે પ્રકારની વચનામૃતમાં વાત છે, સાકાર ઉપાસના, નિરાકાર ઉપાસના. જે નિરાકાર ઉપાસનાવાળા છે એ વચનામૃતના મત પ્રમાણે અક્ષરમાં લીન થાય છે. અક્ષર એટલે પરમાત્મા અક્ષરધામનો એક મુક્ત, અક્ષરમુક્ત એનું જે તેજ છે એમાં લીન થાય છે. નિરાકારવાદી ગમે એટલી સાધના, ઉપાસના, ભક્તિ, ધ્યાન કરે તેમ છતાં પરમાત્માના વ્યતિરેક સ્વરૂપ સુધી એ પહોંચતો જ નથી. ગમે એટલી સાધના હોય, બ્રહ્મચર્ય હોય, તપ હોય, વ્રત હોય, જપ હોય, એણે ભગવાનને નિરાકાર જાણ્યા માટે બ્રહ્મ સુષુપ્તિમાં લીન થાય, અક્ષરના તેજમાં લીન થાય. અને જેણે સાકાર ઉપાસના કરી છે, ભગવાનને પ્રગટ માન્યા છે, ભગવાનની સાકાર ભાવનાથી સેવા કરી છે, એવો કોઈ પણ સંત ભક્ત છે ને એ ક્યાં પહોંચે છે? ભગવાનની સેવામાં પહોંચે છે. જે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ, જીવબામાં, લાડુબામાં આવા મોટા મુક્તો સેવા કરે છે ને ત્યાં સુધી પહોંચી જાય છે. હવે મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે સ્વામી, આ શરીરના ત્રણ દેહ એ શું છે એકચ્યુઅલી? તો હવે હું તમને એક નાનો પ્રશ્ન પૂછું, તમારા ઘરમાં કેટલા માણસો રહે એની તમને ખબર તો હોવી જોઈએ કે નહીં? આસિત ભગત, કોકના ઘરમાં બે માણસો રહેતા હોય, કોઈના ઘરમાં ચાર રહેતા હોય, તમારા ઘરમાં રહેનારા બે માણસની તમને ખબર જ ન હોય તો ક્યારેક પ્રોબ્લેમ થાય કે ના થાય? શરીર એટલે ઘર, આત્માને રહેવાનું ઘર એનું જ નામ શરીર. તમે જેમ કોઈ ભાડે મકાન હોય, લીઝ ઉપર ઘર લીધું હોય, એમાં 5 વર્ષ 25 વર્ષ રહો ને, એમ આત્માને આ શરીર એટલે આ ઘર ભગવાને લીઝ ઉપર આપ્યું છે. કોઈને 50 વર્ષ 75 વર્ષ 100 વર્ષ લીઝ પૂરી થાય એટલે આ છોડવું જ પડે એવું છે. હવે આ શરીરમાં કેટલા તત્વો ટોટલ રહે છે? 24 એલિમેન્ટ્સ, 24 તત્વ આ શરીરની અંદર રહેનારા છે. એટલે કે આ બોડી 24 તત્વથી બનેલું છે. કયા 24 તત્વ? આ સ્લાઇડમાં જોજો, પંચભૂત, પંચ જ્ઞાન ઇન્દ્રિયો, પંચ કર્મ ઇન્દ્રિયો, પંચ પ્રાણ અને 4 અંતઃકરણ. ટોટલ થયા 24. હજી તમને સમજાવવા માટે બીજી સ્લાઇડ, આના પછીની સ્લાઇડ. 24 તત્વ એટલે આપણું શરીર, એમાં 3 દેહ છે. આ 24 તત્વ ક્યાં રહ્યા છે, કેવી રીતે રહ્યા છે? જેમ કે તમારા ઘરની અંદર વ્યવસ્થા કેવી હોય, ઘર એટલે મકાન, 2 BHK, 3 BHK, 2 બેડરૂમ 1 કિચન, 3 બેડરૂમ 1 કિચન, તો આત્માનું આ શરીર 3 BHK છે. કેવું છે દાદા? 3 બેડરૂમ છે. આમાં એક કારણ શરીરનો બેડરૂમ, એક સૂક્ષ્મ શરીરનો અને એક સ્થૂળ શરીરનો. હવે સ્થૂળ શરીરવાળું બેડરૂમ છે એમાં કેટલા જણા રહે છે? મેડ ઓફ 5 ભૂત્સ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આ પંચભૂતનું બનેલું આપણું સ્થૂળ શરીર છે. કોમ્પ્યુટરમાં 2 પાર્ટ છે, હાર્ડવેર, સોફ્ટવેર. ધેટ યુ કેન ટચ, યુ કેન સી ઓર સો, એ હાર્ડવેર છે.
જે નથી દેખાતું તેમ છતાં કોમ્પ્યુટરને ઓપરેટ થાય છે, બધી સિસ્ટમ એની છે, એને તમે સોફ્ટવેર કહો છો. સોફ્ટવેર હાર્ડવેર કરતાં ઘણું મહત્ત્વનું અને ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એવી જ રીતે આપણું સ્થૂળ બોડી દેખાય બહુ સારું, એનો ચહેરો, આંખ, બાંક, આપણે બધું સ્થૂળ દેહને જ મહત્ત્વ આપીએ છીએ, પણ સ્થૂળ શરીર તો તદ્દન સામાન્ય છે. એના કરતાં સૂક્ષ્મ શરીર, એમાં 19 તત્વ રહે છે. કયા 19 તત્વ? તો હમણાં આપણે જોયું હતું પંચ જ્ઞાની ઇન્દ્રિયો, પંચ કર્મ ઇન્દ્રિયો, પંચ પ્રાણ અને 4 અંતઃકરણ. પંચ કર્મ ઇન્દ્રિયો એટલે કઈ કઈ? હાથ, પગ, શિશ્ન, ઉપસ્થ અને 5મી પાદ, વાક, પેલી વાણી, સોરી હું ભૂલી ગયો, વાક, પાણી, પાદ, પાયું ને ઉપસ્થ. વાક એટલે વાણી, પાદ એટલે પગ, પાણી એટલે હાથ, પાયું ને ઉપસ્થ એટલે શિશ્ન અને ગુદા. આ 5 ઇન્દ્રિયો કર્મ ઇન્દ્રિયો છે. 5 જ્ઞાન ઇન્દ્રિયો એટલે શ્રોત્ર, ચક્ષુ, રસના, ઘ્રાણ અને ત્વક, એટલે આંખ, નાક, કાન, જીભ અને ચામડી. આ 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, એનાથી જ્ઞાન થાય છે. રૂપનું જ્ઞાન આંખથી થાય છે. સ્વાદ કેવો છે, તીખો, ખાટો, ખારો, એ જીભથી થાય છે. શબ્દ કેવો છે, પ્રશંસાનો, વખાણનો કે નિંદાનો, ટીકાનો, એ કાનથી થાય છે. એટલે જ્ઞાન ઇન્દ્રિયો છે. પંચ પ્રાણ, પ્રાણ, અપ્રાણ, વ્યાન, ઉદાન, સમાન. હવે આ પંચ પ્રાણ શું છે એ તો બહુ સમજવા માટે આપણે સમય લાગે, પણ સિમ્પલ, આપણા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન ચાલુ છે. આપણા શરીરમાં કોઈક શ્વાસ ઉપર ચાલે છે, કોઈક શ્વાસ નીચે ચાલે છે. મળમૂત્રાદિ ક્રિયા કરવામાં એક પ્રકારનો વાયુ કામ કરે છે. આ પંચ પ્રાણ, પ્રાણ તત્વ છે. પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે શરીરમાં પંચ પ્રાણરૂપે પરમાત્મા રહીને શરીરની તમામ પ્રક્રિયાઓને ચલાવે છે. એટલે આત્માનું એક બીજું નામ પડી ગયું છે લોકમાં, પ્રાણ. આત્માને પ્રાણ જુદા છે, તેમ છતાં આત્માને પ્રાણ કહેવાય છે લોકમાં એક. અને 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 19 તત્વો કેમાં રહે છે દાદા? સૂક્ષ્મ શરીરમાં. અને કારણ શરીર, એ કમરો કેવો છે, એમાં એમાં કોઈ તત્વ નથી, ફક્ત ને ફક્ત વાસના, 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 ઈચ્છા, ઈચ્છા, ઈચ્છા. સ્ટોરેજ રૂમ ઘરની અંદર એક હોય, મોટો રૂમ હોય, અને એની અંદર એટલું બધું સ્ટોરેજ કર્યું હોય, કોઈ 100, 200, 500 વર્ષનું સ્ટોરેજ ભેગું કરી દીધું હોય, એ ઓરડો કેવો થઈ ગયો હોય? કારણ શરીરની અંદર કરોડો જન્મનો કચરો ભર્યો છે, ઈચ્છાઓ, આસક્તિઓ. વચનામૃત પ્રથમનું 11મું, મહારાજ એમ કહે, જે પદાર્થ જોયા છે, સાંભળ્યા છે, એને ભોગવવાની ઈચ્છા થાય એનું જ નામ વાસના. અને જે પદાર્થ વગેરે જોયા નથી એની પણ અંતઃકરણમાં ભોગવવાની ઈચ્છા થાય એને પણ વાસના કહેવાય. સમજાણું હવે? આ શરીર એટલે આત્માને રહેવાનું ઘર. એ શરીરની અંદર 3 રૂમ છે. સમજાવવા માટે, શરીરની અંદર 3 લેયર છે, આપણી ભાષામાં કહીએ તો વધારે સારું. કારણ શરીર પહેલું લેયર, આત્મા સાથે એકદમ એકરસ થયેલું છે. બીજું સૂક્ષ્મ શરીર, દેખાતું નથી, સોફ્ટવેર જેવું છે. અને ત્રીજું સ્થૂળ શરીર, જે હાર્ડવેર જેવું છે. હવે આત્માને કારણ શરીર એટલું પકડી લીધું છે, આપણે બધાએ માની લીધું છે, જાતિને માની લીધી છે. આ મારું નામ, આ મારું ગામ, આ મારી જાતિ, આ મારી નાતિ, બધું માની લીધું છે. કેવી રીતે દુઃખ છે, ગઈકાલે આપણે વાત સાંભળી હતી. કર્ણને દુઃખ હતું, એટલો પરાક્રમી હતો, સૂર્યનો પુત્ર હતો. જન્મ થતાની સાથે કવચ અને કુંડળ સાથે જન્મેલો, પણ એને દુઃખ હતું. આવી ઉતરતી જ્ઞાતિમાં મને ભગવાને જન્મ આપ્યો, પણ એક દિવસ, એક સેકન્ડમાં એનું દુઃખ જતું રહ્યું. એને ખબર પડી, હું સૂત પુત્ર નહીં, હું તો કુંતા પુત્ર છું. શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આપ્યું, એક ગરીબ માણસ હતો, ઘરમાં દીકરીના લગ્ન હતા. દીકરીની ખૂબ આસક્તિને કારણે એને થયું, ગમે તેમ મારે ધામધૂમથી કરવા છે, પણ પૈસા ક્યાંથી લાવે? ગરીબના કોણ બેલી થાય? ગામમાં એક સારા સજ્જન માણસ,
એના મિત્ર એને ત્યાં કામ કરે, એણે એકવાર હાથ જોડી વિનંતી કરી, સાહેબ મારા દીકરીના લગ્ન છે, થોડા સોનાના ઘરેણા મને ઉછીને આપો, લગ્ન પૂરા થઈને આઠમે દિવસે હું તમને બધા ઘરેણા પાછા આપી જઈશ. ઉદાર માણસ ડબ્બો ભરી એને ઘરેણા બધા જોઈએ એવા આપી દીધા. ગરીબ માણસ રાજીનો રેડ થઈ ગયો, દીકરીને ધામધૂમથી પરણાવી ડબ્બો ભરીને મૂક્યો છે, અને ભગવાનને કરવું રાત્રે આખો ડબ્બો ચોરાઈ ગયો. એક તો ગરીબ હતો, દુઃખી હતો, એમાં એવું મોટું દુઃખ આવ્યું, આકાશ ફાટ્યું. એમાં પાછો પ્રામાણિક હતો, હું કોને મોઢું દેખાડીશ, આત્મહત્યા કરી લઉં, એને થયું મરી જવાથી થોડું છૂટીશ. બિચારે જમીન વેચી નાખી, ઘર વેચી નાખ્યું, હું ભીખ માગીને જીવીશ. થોડા ઘણા પૈસા થયા, એને યાદ આવ્યા એવા એક બે પ્રકારના ઘરેણા થોડા બનાવડાવ્યા, તો પણ બધા તો બન્યા નહીં. 8 દિવસના 18 દિવસ થઈ ગયા. પગ એટલો ભારે છે, એ બે ઘરેણા સોનાના લીધા છે, મોઢું નીચું છે. અને પેલા નગર શેઠ પાસે આવી પગમાં મૂકી જોધાર આંસુએ રડવા લાગ્યો, શેઠજી મને માફ કરજો, હું તમારો ઋણી છું, આ જે જન્મે નહીં તો બીજા જન્મે તમારું બધું ઋણ ચૂકવી દઈશ. એણે બધી માંડેલી બનેલી ઘટના કહી સંભળાવી કે ઘરેણા આપ્યા હતા, લગ્ન પૂરા થયા, ડબ્બો મૂક્યો હતો અને રાત્રે ચોરાઈ ગયો, ચોર મળતો નથી, મેં મારી જમીન વેચી, ઘર વેચ્યું, એમાંથી જે કંઈ આવ્યું આ બે ઘરેણા બનાવ્યા છે, હજી આટલા બાકી છે, હું તમને ગમે ત્યારે એ ઘરેણા પૂરા કરી આપીશ, તમે મારા ઉપર આટલો મોટો અહેસાન કર્યો છે તો મારે પણ ભૂલવું ન જોઈએ. નગર શેઠ એટલા ઉદાર અને ભલા હતા, સજ્જન હતા, દૂરદ્રષ્ટિવાળા હતા, એણે ખંભે હાથ મૂકી અને પેલા ગરીબ માણસને કહ્યું, ભાઈ એક વાત કરું, હા જો આ ઘરેણા તું પાછા લઈ જા. અરે પણ તારી દીકરીના લગ્ન થઈ ગયા, તે ઘરેણા પહેરાવી દીધા, તું સુખી એટલે હું પણ સુખી, તારી દીકરી અમારે બધાની દીકરી થાય. પણ શેઠજી પેલા ઘરેણા, ભાઈ એ ઘરેણા જે મેં તને આપ્યા હતા ને, એ સાચા સોનાના નહોતા, તે માગ્યા ને ત્યારે જ મને લાગતું હતું કે આટલા બધા સોનાના ઘરેણા તને આપું ને કંઈક થાય તો જવાબદારી તું ઉપાડી શકે એવું નથી, એટલે મારા ઘરમાં ખોટા દાગીના હતા ને એ મેં તને આપ્યા હતા. આ માને નહીં ત્યારે ઘરમાં પડેલા સાચા દાગીના બતાવ્યા, એક સેકન્ડમાં પેલા ગરીબ વ્યક્તિનું અપાર દુઃખ હતું ને બધું જતું રહ્યું. દાદા કેમ ખોટા દાગીનાને આને સાચા માની લીધા હતા એટલે દુઃખ હતું, ખબર પડી ગયા તો ખોટા છે, સુખી સુખી થઈ ગયો. એમ આ અસત્ય જગતને આપણે સત્ય માની લીધું છે એટલે આપણે બધા દુઃખી છીએ. સંતો થકી, શાસ્ત્રો થકી, અનુભવ કરીને જે દિવસે આપણને સમજાઈ જાય કે આ જગતના બધા વ્યવહાર કેવા છે, ખોટા છે. વ્યવહાર માટે જરૂરી છે, વ્યવહાર પૂરતો આપણે વ્યવહાર કરવો જોઈએ, તુરંત બધું સુખ સુખને સુખ થઈ જાય. એટલે આ આત્મા, આત્માના 3 શરીર, 3 શરીરના 24 તત્વ, એટલે કે આપણું શરીર 24 તત્વથી બનેલું છે. હવે સાંભળો ઉપનિષદમાં કેટલી સરસ વાત કરી, ધ ચેરિયટ ઓફ ધ બોડી. ઉપનિષદમાં આ સરસ મજાનું રૂપક, રૂપક એટલે એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું. ઉપનિષદ એમ કહે છે, આત્માનમ રથિનમ વિદ્ધિ, શરીરમ રથમેવ ચ, બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ, મનઃ પ્રગ્રહ મેવ ચ. કઠ ઉપનિષદની અંદર એવું કહેવામાં આવ્યું કે આત્મા છે એ કેવો છે, તો આ શરીર છે રથ છે. રથ હોય એને ઘોડા હોય, તો ઇન્દ્રિયો છે એના ઘોડા છે, ઘોડા હોય તો એને કોઈ લગામ પણ જોઈએ, તો લગામ કોણ છે, મન છે એ લગામ છે. મનઃ પ્રગ્રહ મે વચ, મન છે એ લગામ છે. લગામ હોય તો સારથી જોઈએ, સારથી કોણ છે, બુદ્ધિ સારથી છે. અને રથમાં બેઠેલો રથી કોણ છે, આત્મા. આત્મારૂપી રથી, બુદ્ધિરૂપી સારથી દ્વારા, મનરૂપી લગામ દ્વારા, ઇન્દ્રિયોના ઘોડાને જે દિશામાં લઈ જાય ને એ દિશામાં અંતે આત્મા પહોંચે છે. કેટલું સરસ ઉપનિષદોમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું. તમે અંગ્રેજીમાં આ ટ્રાન્સલેશન સાથે પણ વાંચી શકો છો, ધ સોલ ઇઝ ઓક્યુપેન્ટ ઓફ ધ ચેરિયટ ઓફ ધ બોડી,
ઓફ ફિથ ધ ડ્રાઈવર ઇઝ ધ ઇન્ટેલિજન્સ, ધ માઇન્ડ ઇઝ ધ ડિટર્મિનેશન ટુ રીચ ધ ડેસ્ટિનેશન, એન્ડ સેન્સીસ આર ધ હોર્સિસ, એન્ડ ધ સેન્સ ઓબ્જેક્ટ્સ આર ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ધેટ એક્ટિવિટી. ધસ વન કેન રીચ ધ ડેસ્ટિનેશન. વિષ્ણુ, હુ ઇઝ પરબ્રહ્મ પદ્મ, ધ સુપ્રીમ ગોલ ઓફ લાઈફ. પરમપદને પામે છે, ભગવાનને પામે છે. સમરી આનો સાર એટલો જ છે. ધ ચેરિયટ ઇઝ બોડી. આપણને આત્મા શું છે, શરીર શું છે, મન વગેરે શું છે ખબર પડે ત્યારે આપણને ખબર પડી જાય કે આપણે આપણી ઇન્દ્રિયોને ખોટા માર્ગે જવા દેશું તો એનું દુઃખ એટલું બધું ભોગવવું પડશે, એટલું બધું ભોગવવું પડશે. અને એ જ ઇન્દ્રિયોને સારા માર્ગે જવા દેશું તો એટલું બધું સુખ ભોગવવું પડશે એની પણ વાત નથી. સાંભળો, હવે આ પ્રેઝન્ટેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. સાગરમાં વાત આવી જેનું અંતઃકરણ અતિ નિર્મળ છે, શુદ્ધ છે, એના અંતરમાં પ્રકાશ દેખાવા લાગ્યો. ધૂન કીર્તન થતા હતા, સમાધિ જેવું મહાસુખ ભોગવવા લાગ્યા. ઇન્દ્રિયોની બધી વૃત્તિ એક થઈ ગઈ. અંતઃકરણ શુદ્ધ ક્યારે થાય છે? તો વચનામૃત ગઢપુર પ્રથમનું આઠમું ભગવાન સ્વામિનારાયણના અમૃત વચનો એટલા અદ્ભુત છે. સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણને શુદ્ધ કરવા માટે શું કરવું પડે? ઇન્દ્રિયોની વૃત્તિ ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં રાખવી પડે. અને અંતઃકરણ શુદ્ધ થાય તો શું થાય? સાંભળો. અને અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય. બોલો, જોયું દાદા? આંખથી ખરાબ જોવાનું ટોટલી બંધ કરી દઈએ ને તો મનની અંદર ખરાબ વાસનાઓ પડી છે ને એની મેતે શાંત થઈ જાય. મન જ્યારે નિર્મળ થઈ જાય ને ત્યારે કારણ શરીરની અંદર કાટ લાગી ગયો છે ને જે કરોડો જન્મનો, એ પણ બળીને ખાખ થઈ જાય ભગવાનની કૃપાથી. અને કારણ સરળ છૂટું પડી ગયું એટલે પળમાં મુક્તિ થઈ ગઈ. વચનામૃતની આ બે લાઈન સમજવા માટે આપણે 200 દિવસ કથા કરીએ ને તો પણ ઓછી પડે. આવી આ બે લાઈન છે ખાલી. પણ એક દિવસ તો તમારે ને મારે આ જ રસ્તો લેવો પડશે. મહારાજ સુધી પહોંચવા માટે, મૂર્તિ રૂપી મંજિલ સુધી પહોંચવા માટે આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. સંત સમાગમ કરીને, ભગવાનની મૂર્તિ ઓળખીને, જગતના રાગ ટાળીને પછી આ માર્ગે ચાલીશું ને તો એક દિવસ મહારાજની કૃપા થશે અને આને આ દેહ કરીને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી જશું. માટે લક્ષ્ય હંમેશા ઊંચું રાખો. જગતના કુસંગી જીવો જેવું નહીં, આપણે તો મહારાજને પામવા છે. સાંભળો, હવે મહારાજ વાત કરે છે. સ્વામી આધારાનંદ સ્વામી સાગરમાં લખે છે, આવી રીતે અંતર્વૃત્તિથી મૂર્તિનો અને જીવનો તે પ્રકાશ દેખાવા લાગે. પછી પંચભૂતોના ગાઢ અંધકાર રૂપી આવરણ તેનો નાશ થઈ જાય. હવે આ પંચભૂતના આવરણ શું છે એ સમજવા માટે પાછું આશીર્વાદ અઠવાડિયું બોલવું પડે એવું છે. હજી તો એક ભૂત નથી સમજાતું આપણને. આ દુનિયાનું ઘણા અમેરિકાવાળા ઘણા પૂછે કે સ્વામી ભૂત સાચું હશે? હે દાદા, પંચભૂત પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એના આવરણ છે. એટલે કે એની તન માત્રા છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આખી દુનિયા 5 તત્વમાં જ ફસાયેલી પડી છે. પંચ વિષય કે જાલ બિછાઈ બંધન રચિયા ભારી લાલચ મે સબ જીવ ફસાય નિકલન કે નહીં બાર્ય હો પ્રભુ અચરજ માયા તુમ્હારી. માટે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ 5ની આસક્તિથી જીવ પ્રાણી માત્ર ભરેલા છે. 5થી બચવાનો પ્રયત્ન કરજો. જેમ આ ભૌતિક શરીરમાં રહેલો જીવ શરીરમાં તદાકાર અને એકરસ થઈ ગયો છે
તેમજ તે સમયે મૂર્તિમાં પણ મૂર્તિ આકારે થઈને જીવ એકરસ થઈ જાય છે. લો, આત્માનો સ્વભાવ એવો છે, એને કારણ શરીર મળે તો એમાં જોડાઈ જાય, ચોંટવાનો સ્વભાવ છે, અને પરમાત્માની મૂર્તિ જો પકડાઈ જાય તો એમાં ચોંટી જાય, એમાં એકરસ થઈ જાય. અર્થાત આને આ દેહે જીવ મૂર્તિરૂપ થઈ જાય છે. જો મૂર્તિમાં આવી રીતે તલ્લીન થાય તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓમાં જીવ સહેજે જ એકરૂપ થઈને વર્તતો રહે છે. જાગ્રત અવસ્થામાં જાગ્રતના ભોગને ચાહે છે, સ્વપ્ન અવસ્થામાં સ્વપ્નના ભોગોને ચાહે છે, સુષુપ્તિ અવસ્થામાં સુષુપ્તિની રીતે એકરસ થઈને પ્રેમથી ભોગોને ભોગવે છે. એક એકથી બીજી અવસ્થામાં સામર્થ્ય અને સુખ અધિક તેને દેખાય છે. હવે ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ત્રણ ગુણ સત્વ, રજ અને તમ, ત્રણ દેહ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ બધું સમજવા માટે તો દાદા છે ને પલાઠીવાળી એક વર્ષ સુધી લોયાધામમાં આ તિલક ભગતની જોડે આવી જવું પડે. આ તો કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યો, આવી કંઈક દશા છે. પણ તેમ છતાં વાલા ભક્તો, તમે પ્રયત્ન કરજો, એક દિવસ તો આપણે સમજવું જ પડશે, હું આત્મા છું, દેહ નથી, આ દેહના વિકાર એ મારામાં નથી, નિત્ય છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, મારા ચૈતન્યના દિવ્ય પ્રકાશમાં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. આવો વિચાર દરરોજ કરવો મહારાજની આજ્ઞા છે. માનસી પૂજા કરતાં પહેલાં વિચાર કરવો, પછી માનસી પૂજાની શરૂઆત કરવી. આમ દરરોજ કરીશું ને ધીમે ધીમે અનુભવમાં આવશે, ધીમે ધીમે આપણા અનુભવમાં આવવા લાગશે કે આ વાત સાચી છે. અંતરમાં સુખ મનાય છે અને આવી જે વાત ઠીક લાગે છે અર્થાત સાચી લાગે છે, પણ જાગ્રત અવસ્થાના જે ભોગ સુખ માનવા તે અતિશય દુર્ઘટ છે અર્થાત અતિશય અયોગ્ય છે. કારણ કે જાગ્રત અવસ્થાના જે ભોગ સુખ છે તે તો સ્થૂળ દેહના ભોગ છે, સ્વપ્ન અવસ્થાના વિષય ભોગ સુખ છે તે સૂક્ષ્મ દેહના છે, અને જાગ્રત અવસ્થાના ભોગ સુખ કરતાં ઘણા વધારે હોય છે, અને તે સ્વપ્ન અવસ્થાના ભોગ સુખ કરતાં પણ સુષુપ્તિના ભોગ સુખ અપાર વધારે અનુભવાય છે. કારણ કે સુષુપ્તિ અવસ્થાના સુખમાં તો બીજી કોઈ લગાર પણ ખબર રહેતી નથી, અને સુષુપ્તિ સુધીના જેટલા ભોગ સુખ છે તેને સર્વને તો સહુએ અજ્ઞાનમય જ કહ્યા છે. લો, આ બધું અજ્ઞાન છે, એટલે કે આ બધો માયાનો વિસ્તાર છે. ત્રણ દેહ શું, ત્રણ અવસ્થા શું, ત્રણ ગુણ શું, અને એ ત્રણ દેહ અવસ્થાથી ઉપજેલો આખો સંસાર જે કંઈ દેખાય છે ને, એ સુખ સ્વપ્ન જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વાર અંતકાળે, સગું નહીં કોયનું રે. અને આ બધું અજ્ઞાનમય છે અર્થાત તે અજ્ઞાન અંતર્જ્ઞાનના અભ્યાસ દ્વારા તરત જ નાશ થઈ જાય છે. હવે આપણે શું કરવાનું છે? આ અજ્ઞાન તોડવાનું છે. અજ્ઞાન એટલે અવળું જ્ઞાન. અજ્ઞાન એટલે શું થાય દાદા? જ્ઞાન વિનાનો હોય ને, એક ભાઈને તબલા શીખવાતા, એટલે મોટા આર્ટિસ્ટ ઝાકીર હુસેન સાહેબ જેવા પાસે ગયા અને કહ્યું કે સર મને તબલા શીખવાડો. મેં 4 વર્ષ આમની પાસે, 2 વર્ષ આમની પાસે શીખ્યા જ છે, 6ઠા વર્ષથી તમે આગળ વધો. તબલાના જે ઉસ્તાદ હોય એટલે એમના ગુરુજી હોય, એમણે કહ્યું તું વગાડી બતાવ. વગાડી બતાવ એટલે કહ્યું જો શીખવાશે તો તમારી ફી ડબલ થશે. અને આશ્ચર્ય થયું, ડબલ ફી? કંઈ વાંધો નહીં, આપી દઈશ, મોટા છે એટલે આપી દઈશ, પણ પહેલેથી શરૂ કરવા પડશે. આણે કીધું કેમ પણ સર? ભાઈ, બીજા બધા જે આવે છે ને એ તબલા શીખ્યા જ નથી, એટલે મારે ઓછી મહેનતમાં એને તબલા શીખવાડી શકાય, એટલે હું ઓછી ફી લઉં છું. તમે જે શીખ્યા છો ને એ અવળા શીખ્યા છો, તમારો હાથ અવળો પડી ગયો છે. હવે મારી પાસે તમારે શીખવું હોય તો આ જૂના તબલા ભૂલવાના ચાર્જ પહેલો, એની મહેનત, અને પાછું નવું કરાવવાનું મહેનત, એટલે પહેલેથી ક્લાસ ચાલુ થશે અને ડબલ ખર્ચ થશે. બોલો, તૈયારી છે? હવે આપણે બધાને કેવી દશા છે? અજ્ઞાન, અવળું જ્ઞાન, અવળી ઘેડો પડી ગઈ છે. જે ખોટું છે ને સાચું માન્યું છે, જે નાશવંત છે ને સત્ય માન્યું છે, જે મારું નથી એને મારું માન્યું છે. આવી તો એક બે નહીં, હજારો અવળી ઘેડ પડી છે, એનું નામ અજ્ઞાન. એ અજ્ઞાનને આ સત્સંગના જ્ઞાન દ્વારા નાશ કરવાનું
છે લો, તેમાં કાંઈ વાર લાગતી નથી. ક્યારે? જ્ઞાન થાય તો. કર્ણ ને દુઃખ હતું, પણ એકવાર કુંતાજી મળ્યા ને વાત ખબર પડી ગઈ, એક સેકન્ડમાં સુખ થઈ ગયું. પેલા ગરીબ માણસને અપાર અપાર દુઃખ હતું, પણ પેલા શેઠે એકવાર સાચું જ્ઞાન કરાવ્યું, ખબર પડી ગયા ઘરેણા તો ખોટા હતા, સુખી થઈ ગયો. અને તે જ્ઞાન દ્વારા સત્સંગ, અને તે જ્ઞાન દ્વાર એટલે જ્ઞાનનો દરવાજો સત્સંગના વિના ક્યારેય ખુલતું નથી. અને જીવ સત્સંગનો અભ્યાસ કરે ત્યારે જે જ્ઞાનનું દ્વાર ખુલે છે, તેમાં પણ ભગવાનની ઈચ્છા પ્રમાણે અંતઃકરણમાં તેવો પ્રકાશ થાય છે. પ્રથમ જ્ઞાને કરીને અપાર પ્રકાશ થાય છે. તેમાં અંતઃકરણની વૃત્તિમાં જ્યારે ભગવાન વસે છે ત્યારે તે વૃત્તિમાં પ્રકાશ દેખાય. શરૂઆતમાં શુક્લ પક્ષમાં પડવાના ચંદ્ર જેવો કિંચિત માત્ર પ્રકાશ દેખાય, પછી બીજના જેવો દેખાય, પછી ક્રમશઃ વધતા વધતા પૂર્ણિમાના ચંદ્ર જેવો પ્રકાશ વૃત્તિમાં દેખાય. લો, વડતાલનું વચનામૃત 12મું, મહારાજ કે અમાવાસ્યાના જેવા આત્મા જેમ જેમ ભગવાનનો નિશ્ચય વધતો જાય એમ બીજના ચંદ્રની પેઠે વધતા વધતા પૂર્ણિમાના ચંદ્ર જેવો તેજસ્વી બને છે. અને તે ભક્તજન તેને દેખે છે, પ્રકાશને દેખાય, આંખ બંધ કરે અને અંતરમાં અંજવાળું પથરાવા લાગે. હા, શીતળ શાંત છે રે, સાંભળો કેવું અંજવાળું છે. તે પછી એ પ્રકાશ વધતા વધતા પૂર્ણિમાના ચંદ્ર જેવો થાય, પછી સૂર્યના જેવો થાય, પછી બે સૂર્ય જેવો થાય, ત્રણ ચાર સૂર્ય જેવો થાય, પાંચ સૂર્ય જેવો અધિક અધિક પ્રકાશ વધતો ને વધતો દેખાય. તો તમને થાય આટલો બધો પ્રકાશ થાય તો માણસ મરી ન જાય, પણ ભગવાનની કૃપાથી એ પ્રકાશ જીરવવાની, એ પ્રકાશ ભોગવવાની તાકાત પણ એને મળે. પછી તો હજાર કરોડ અને અનંત સૂર્ય અને ચંદ્રના પ્રકાશના જેવો પ્રકાશ એ ભક્તના અંતરમાં ઝળહળવા લાગે. બોલો. અને એ પ્રકાશના મધ્યમાં મહારાજની મૂર્તિ દેખાતી હોય, કેવું થાય હે? અને એ મૂર્તિને છોડતો નથી. મૂર્તિના એક જ રોમનો આ બધો પ્રકાશ છે. આટલું બધું જે વર્ણન થયું એ તો મૂર્તિના એક રૂવાડાના કરોડમાં ભાગની વાત છે દાદાજી. તો એમ જાણીને, અર્થાત મૂર્તિનો જ મહિમા સમજીને, મૂર્તિની જ એક ટેક રાખીને મૂર્તિમાં જ લાગ્યો રહે, પણ મૂર્તિ સિવાય અન્ય કોઈને અધિક જાણે નહીં. વાલા ભક્તો, આજે જ્યારે જીવનમાં કરવા જેવી, પરમાત્મા સુધી પહોંચવાની ઉત્તમમાં ઉત્તમ વાત આવી છે, ત્યારે આ વાત એટલી અઘરી છે, પણ મારી તમને નાની વિનંતી, માનસી પૂજા કરવાનો અભ્યાસ રાખજો. ક્યારેક તમે નવરા પડો તો અડધો કલાક ભગવાનની મૂર્તિ પાસે બેસી, ખુલ્લી આંખ રાખી અથવા તો આંખ બંધ કરી, શરીર એકદમ સ્થિર કરી, ઊંડા શ્વાસ લેવાના, છોડવાના, લેવાના, છોડવાના, આ રીતે કરશો એટલે મન સ્થિર થવા લાગશે. પાંચ વાર, દસ વાર, અગિયાર વાર પછી મન સ્થિર થઈ જાય, પછી મહારાજની મૂર્તિ ચરણારવિંદથી મુખારવિંદ સુધી, મુખારવિંદથી ચરણારવિંદ સુધી, આપણા પીવડા મહારાજ અથવા જે મૂર્તિમાં તમને ભાવ હોય તે મૂર્તિને ચિંતવા ક્યારેક અભ્યાસ કરજો. તમે આવું પાંચ દસ વાર કરશો ને તો પણ મૂર્તિમાં કેટલું 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 સુખ છે ને તમારા અનુભવમાં આવવાનું શરૂ થઈ જશે. આપણા મંદિરમાં એક રેમન્ડ કરીને અમેરિકન આવતો પહેલા, પછી એ મૂવ થઈ ગયો બીજા સ્ટેટમાં. દાદા આ મંદિરમાં આવીને અહીંયા બેસી જાય, આમ આમ પલાઠી વાળીને આમ હાથ કરીને બેસે. મેં જોયું અડધો કલાક, કલાક, દોઢ કલાક, એનું રૂવાડું પણ હલે નહીં, આટલી સ્થિરતાથી માણસ ધ્યાન કરે, અમેરિકન માણસ. પછી મૂર્તિ પ્રતિષ્ઠા ત્યારે નહોતી થઈ, એની સાથે બેસું, અંગ્રેજીમાં વાતોચીતો કરીએ, એમ કે હું અહીંયા આવું છું ને મને એટલી શાંતિ લાગે, અને આંખ બંધ કરું થોડી વારમાં મને પ્રકાશ દેખાવા લાગે, અને આપણને હા પડી જાય કે એને અંતરમાં પ્રકાશ દેખાતો હશે. એવરીડે મહર્ષિ યોગીના યોગાભ્યાસની અંદર એ જતો, ત્યારથી એણે યોગનો અભ્યાસ કરેલો, ઊંડા શ્વાસ લઈ, સ્થિર કરે, અને આવી રીતે દરરોજ કલાક બે કલાક મેડિટેશન કરે. અમેરિકામાં અમેરિકન લોકો કેટલા બધા ધ્યાન યોગ અભ્યાસ કરવા લાગ્યા, અને આપણે ભારતીય લોકો પીઝા પાર્ટી, ખાવા પીવા, મોજ મસ્તી, જલસા, સત્સંગને પણ આપણે સત્સંગમાં નથી રહેવા દીધો. આવી દશા સત્સંગની કરી છે. ખરો સત્સંગ આ છે, મૂર્તિનો સંબંધ થાય એ સત્સંગ છે, ભગવાનનું ધ્યાન કરીએ એ સત્સંગ છે, ભગવાનની મૂર્તિમાં એકાગ્રતા થાય એ સત્સંગ છે, કીર્તન દ્વારા, કથા દ્વારા,
વચનામૃતમાં મહારાજ એમ કહે, કથાને કીર્તન રૂપી ચારો કરી મૂર્તિ રૂપી માળામાં આવો છો કે નથી આવતા? માટે આવો અભ્યાસ કરજો, એ જ આ કથાનો સાર છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમપુરમાં સંતોનું ગાન, સમાધિ અને સમાધિ રીતનું કથન, એના મેં 35મો તરંગ પૂરો થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.